નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર આપણે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ જે છેલ્લે પાઠ ભણ્યા હતા એ પાઠમાં આપણે આગળ જોઈએ આજે બરાબર તો દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે દિષ્ટયા એટલે સદભાગ્યે ગોગ્રહણ એટલે ગો એટલે ગાય ગ્રહણ એટલે અપહરણ અને સુવત્તા અંતમ એટલે સ્વંતમ એટલે સારો અંત સુખાંત આ એનું ટાઇટલ છે જે આપણે છેલ્લે આપણને ખબર પડશે કે આ શીર્ષક કઈ રીતે સિદ્ધ થાય છે કે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ એ સુખાંત થયું છે સુખ અંત એટલે હેપી એન્ડિંગ એનો આવ્યો છે સુખ અંત આવ્યો છે બરાબર તો આપણે આગળ વધીએ લાસ્ટ ટાઈમ આપણે જોયું કે બ્રોહનલા એક સ્ત્રીના વેશમાં અર્જુન વિરાટ રાજાના દરબારમાં રહેલા હોય છે અને અભિમન્યુ એનો જ પુત્ર છે પણ તે સ્ત્રી વેસે તે છે એટલે પિતા પુત્ર એકબીજાને ઓળખી શકતા નથી અને બંને વચ્ચે જે સંવાદ થાય છે વાર્તાલાપ થાય છે એટલે થોડી રમૂજ ઉભી થાય છે બરાબર એ રમૂજ ઉભી થઈ હોય છે અને હવે આપણે આગળ જોઈએ બ્રોહનલલાને ખબર છે કે આ મારો પુત્ર અભિમન્યુ છે પણ અભિમન્યુને ખબર નથી કે આ મારા પિતા છે બરાબર તો એ વાતને આપણે આગળ વધારીએ એ પોતાની માતા વિશે વાત પૂછે છે તો એ પણ આપણે જોઈ ગયા પછી કહે છે કે પદાતિના બરાબર આપણે ત્યાંથી શરૂ કરીએ એમને કે છે કે કહે છે કે ફરી એકવાર જોઈ લઈએ એવા શબ્દ કે કથમ સ અવગ્નમ ઇવ મામ હસ્ય તે હા વાક્ય જોઈ લો હું જે કહું છું તે અભિમન્યુજી આ બધું સાંભળીને કહે છે કે ઈદાનિમ એટલે અત્યારે સ અવગ્નમ એટલે અનાદર સાથે મામ એટલે મારી પર ઈવ એટલે જાણે કથમ હસીય તે એટલે કેમ હસવામાં આવે છે મારી કેમ મસ્કરી કરવામાં આવે છે હસવામાં આવે છે તો બ્રહનલા બરાબર અર્જુનના વેશે જે બ્રહન્નલા છે એ કહે છે બ્રહનલાના વેશે અર્જુન છે એમ કહે છે કે ન ખલું કિંચિત કિંચિત ન ખલું ખરેખર કિંચિત ન એટલે કંઈ પણ નહીં ત્વમતું પાર્થ પુત્ર શું કહે છે તું તો પાર્થ એટલે અર્જુન આ પણ વા આપણે વાત કરી છે લાસ્ટ ટાઈમ કે તું અર્જુન પુત્ર છે જનાર્દન તવ માતુલહ જનાર્દન શ્રીકૃષ્ણ એ તારા માતુલહ એટલે મામા છે તમ ચ તરુણ તરુણ એટલે યુવાન અને તું યુવાન છે તથા અપી તેમ છતાં તથા અપી એટલે પણ અને અપી એટલે છતાં તેમ છતાં તેને પદાતિના ગૃહિત આવી રીતે એનું ફરી એક અપમાન કર્યું કે તું પગપાળા વડે પકડાઈ ગયો પદાતી એટલે જે પદમ એટલે પગ અને પદાતી એટલે જે પગપાળા ચાલે છે તે સૈન્યના જુદા જુદા ભાગ હોય છે કોઈ રથ ઉપર હોય તો એને રથી કહેવાય હાથી ઉપર બેઠો હોય તો એને હસ્તિપક હસ્તિપગ કહેવાય ઘોડે ઘોડા પર હોય તો એને અશ્વારોહ કહેવાય બરાબર એવી રીતે જે પગપાળા પગ ઉપર ઊભા રહીને લડે છે એને પદાતી કહેવાય તો કે છે કે તું પગપાળા જે ચાલતો હતો એટલે કે ભીમ હતો જેના મોટા મોટા ડગ ભરતો હતો આટલો બળવાન ભીમ ચાલે તો જાણે ધરા ધ્રુજે હા તો બળવાન ભીમ હા બાહુબલી હા ભીમ એ ભીમસેન એ પદાર્થી પગપાળા હતો અને તું એના વડે કે છે ગ્રહણ કરાયો પકડાઈ ગયો હવે આ વાત જ્યારે કરે છે ત્યારે અભિમન્યુ પણ એટલો જ કુશળ હતો એના પિતાની જેમ બરાબર એટલે કે છે અલમ સ્વચ્છંદ પ્રલાપે અલમ અલમ અવ્યયનો પ્રયોગ થાય છે અલમનો મતલબ થાય છે રહેવા દો અને જેનાથી રહેવા દેવાનું હોય એની તૃતીય વિભક્તિ આવે આ એક વિશેષ પ્રયોગ છે વિભક્તિનો બરાબર એટલે જો રામેણ તો પ્રલાપેન તૃતીય વિભક્તિ ઓકે અને પ્રલાપ એટલે વાતો વાર્તાલાપ અને સ્વતંત્ર રીતે કે છે વાર્તાલાપ કરવાનો રહેવા દો અસ્માકમ કુલે અમારા કુળમાં આત્મશ્લાઘા ઉચિતા ન અસ્તિ અસ્થિ એટલે છે અને ન અસ્થિ એટલે નથી અમારા કુળમાં કે છે સ્વપ્રશંસા યોગ્ય નથી અને પછી કે છે રણભૂમવું સરાન પશ્ય રણભૂમિમાં હતેલું એટલે હત એટલે લાગેલા સર સર એટલે બાણ અને શરાન એટલે બાણોને પશ્ય એટલે જુઓ કે છે રણભૂમિમાં લાગેલા બાણોને જુઓ મામ વિના નામાંતરમ ન ભવિષ્યતી અંતર એટલે બીજું બરાબર ભાષાંતર એટલે બીજી ભાષા એમ નામાંતર એટલે બીજું નામ મારા વિના કે છે બીજું નામ નહીં હોય ઓકે તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું છતાં મેં તમને રિવિઝન કરી આપ્યું હવે આગળ જોઈએ બ્રહનલક આત્મગતમ જુઓ સ્વગતમ આત્મગતમ આ બંને શબ્દોનો મિનિંગ છે મનમાં હવે એ વિચારે છે બરા નાટક છે નાટકમાં જે પાત્ર હોય છે કેરેક્ટરે વિચારતું હોય તો શું વિચારે છે જુઓ એ ખબર ના પડે પણ મનમાં વિચારે પરંતુ એ જે બોલાતું હોય ને ડાયલોગ પડદા પાછળથી બોલાતા હોય સમ્યક આહ કુમાર કુમાર સમ્યક આહ કુમાર ખરેખર સા કુમારે બરાબર કહ્યું એમ આહ એટલે કહ્યું સમ્યક એટલે બરાબર અથવા સાચું કુમારે બરાબર કહ્યું સાચું કહ્યું અને હવે જ્યારે બોલે છે ત્યારે પ્રકાશમ પ્રકાશમ એટલે જેમ અંધારું હોય અને પ્રકાશ કરીએ તો કેવું આમ ભરાઈ જાય પ્રકાશથી એમ હવે બોલે છે એટલે એનો અવાજ એમ કહે છે કે ફેલાય છે એટલે એના માટે શબ્દ છે પ્રકાશમ તો આત્મગતમ અને પ્રકાશમ આ બંને શબ્દો શું છે એકબીજાના વિરોધી ઓપોઝિટ શબ્દો છે વિરોધી શબ્દો છે તો પ્રકાશમનો મતલબ છે મોટેથી કે છે એવમ વાક્ય સૌંદીયમ એ કહે છે કે આમ વાણીની સુરવીરતા વાક્ય એટલે વાણી અને સૌંદીયનો મતલબ છે સુરવીરતા અહીં જે વીરતા બતાવવાની વાત છે બીજી કંઈ નહીં પણ માત્ર વાણી બોલવાની વાણીની સુરવીરતા અને હવે કે છે કિમર્થમ તેન પદાતિના ગૃહિત હવે કહે છે કે તું પગપાળા વડે કેવી રીતે કે હત્યાને એટલે તે પદાતી એટલે પગપાળા વડે ગૃહિત એટલે ગ્રહણ કરાયું એટલે પકડાયો શા માટે કહે છે કે તું પગપાળા વડે પકડાયો બરાબર તો હવે જો આગળ વાત કરે છે અભિમન્યુ અશસ્ત્રઃ અશસ્ત્ર એટલે ન શસ્ત્ર શસ્ત્ર વિનાનો મામ અભિગત મારી પર આવી ચડ્યો બરાબર બરાબર મામ અભિગતઃ ગત એટલે જવું અભિ ઉપસર્ગ છે પણ અભિગતનો મતલબ છે મારી પર આવી ચડ્યો તતોસ્મી તત્વ એટલે પછી અસ્મી એટલે હું છું અને કેવો ગ્રહણમ ગત એટલે ગ્રહણ કરાયેલો એટલે પકડાઈ ગયો એ શસ્ત્ર વિનાનો મારી પર ચડી આવ્યો એટલે કે છે કે હું પકડાઈ ગયો હવે તમે મિત્રો આ જો ચિત્ર પણ જોઈ શકો છો તમારા પુસ્તકમાંથી જ લેવામાં આવેલું છે બરાબર આ પુસ્તકમાં વિરાટ રાજા બેઠેલા છે બાજુમાં બીજા પણ એમના સ મંત્રીઓ પ્રધાનો વગેરે બેઠેલા છે ભીમસેન તમને જોવા મળે છે અર્જુન જે સ્ત્રીના વેશે છે એ જોવા મળે છે બરાબર તો આ રીતે આ બધા પાત્ર તમને વિરાટ રાજાના દરબારમાં જોવા મળી રહ્યા છે બરાબર આગળ વધીએ આપણે તો કે છે કે મામ અભિગત મારી પર ચડી આવ્યો તેથી કહે છે કે તત્અમી ગ્રહણમ ગત તેથી હું પકડાઈ ગયો હવે રાજા કહે છે ત્વર્યતમ ત્વર્યતમ અભિમન્યુ ત્વર્યતમ એટલે ત્વરિતતા એટલે જડ જલ્દી લાવો એમ હજુ તો એમ કહેવાય કે એની જોડે વાતચીત થાય છે પણ રાજાની સમકક્ષ હજુ અભિમન્યુને લાવવામાં આવ્યો નથી રાજાની પાસે લાવ્યો નથી એટલે કહે છે કે અભિમન્યુને જલ્દી લાવો ત્વર્યતમ ત્વર્યતમ આ આજ્ઞા આપી કે અભિમન્યુને જલ્દી લાવો જલ્દી લાવો અને બ્રૃહનલા ફરી પાછા ડાયલોગ બોલે છે કે ઇત ઇત કુમાર બરાબર આ તરફ આ તરફ કુમાર એ સ મહારાજ અને આંગળીથી દર્શાવીને કહે છે કે એ સ મહારાજ આ મહારાજ છે એટલે વિરાટ રાજા તરફ કહે છે કે આ મહારાજ છે અને ઉપસરપતુ કુમાર આગ વિનંતી કરવી સલાહ આપવી બરાબર આજ્ઞાર્થનો ઉપયોગ છે તો તું તું પ્રત્યય છે એટલે ઉપ સર્પ ઉપ એટલે પાસે અને સર્પ એટલે સર્વું એટલે જવું બરાબર એટલે કે પાસે જાઓ હે કુમાર તેમની પાસે જાઓ બ્રહન્નલા આવી રીતે અભિમન્યુને કહે છે કે આ મહારાજ છે અને તેમની પાસે જાઓ પણ હવે આપણે જોઈએ છે કે અભિમન્યુ તો કેવો છે અભિમાની હા ઉછાંચો છે અભિમાની છે એને આ બધું કશું પડ્યું નથી હવે જો શું કહે છે અભિમન્યુ કહે છે કહો આહા કશ્ય મહારાજ અરે કયા મહારાજ કોના મહારાજ કયા મહારાજ બરાબર એને ખબર નથી કે કયા મહારાજ શું છે બરાબર એટલે કશ્ય મહારાજ કે છે કયા મહારાજ તો બ્રહનલા કે છે ન બ્રાહ્મણેન સહ આસ્તે કે છે ના ના બ્રાહ્મણેન સહ આસ્તે આસ્ત સંધિ થયેલી છે સહ એટલે સાથે અને સહ પ્રયોગે વિભક્તિ આવે છે તૃતીયા આ વિશેષ પ્રયોગ છે એટલે જેમ રામેણ એવી રીતે બ્રાહ્મણ બ્રાહ્મણનું બ્રાહ્મણે તો બ્રાહ્મણે ન સ આસ્તે એટલે કે જે બ્રાહ્મણની સાથે બેઠા છે તે એટલે કે બરાબર જુઓ રાજાએ પોતાની બા બાજુમાં એક બ્રાહ્મણને સ્થાન આપ્યું છે પોતાની બાજુમાં એટલે બ્રાહ્મણો જે છે એ પૂજનીય છે બરાબર રાજા માટે પૂજ્ય ગણાય છે એટલે કે છે કે બ્રાહ્મણની પાસે બેઠા છે તે તો અભિમન્યુ કે છે બ્રાહ્મણેન ઇતિ બ્રાહ્મણ એમ કે બરાબર આવી રીતે પણ ઇતિ શબ્દનો ઉપયોગ વિવિધ રીતે થાય છે ઇતિ એટલે એમ ઇતિ એટલે અંત માટે વપરાય તો અહીંયા બ્રાહ્મણેન ઇતિ એટલે એ વાક્ય પૂર્તિ માટે છે કે બ્રાહ્મણ એમ કે અને પછી ઉપગમ્ય એટલે પાસે જઈને ગમ્ય એટલે જવું અને ઉપ એટલે પાસે સંબંધક ભૂત કૃદન છે બરાબર આ બધા ભાષાના ભાગ છે જુદા જુદા તો એ વ્યાકરણમાં આપણે ભણીએ તો આપણને આ બધી ખ્યાલ આવે તો ઉપ એટલે પાસે ગમ એટલે જવું એ ઉપસર્ગ પ્રયોગે જ્યારે ય આવે તો એ સંબંધક ભૂતકૃદન બને છે એનું ગુજરાતી થાય ક્રિયા પ્લસ ઈને એટલે જવું તો જઈને અને ઉપ એટલે પાસે એટલે પાસે જઈને હવે એ બ્રાહ્મણને પ્રણામ કરે છે એટલે કે છે કે ભગવાન કે છે કે હે ભગવાન અથવા હે મહારાજ અભિવાદય બરાબર અભિવાદય જો ઉત્તમ પુરુષ એક વચન છે કે હે મહારાજ હું અભિવાદન કરું છું બરાબર તો કે છે બ્રાહ્મણે એટલે કે છે કે બ્રાહ્મણની પાસે બેઠા છે તે બરાબર તો હવે કે છે કે બ્રાહ્મણે નીતિ બ્રાહ્મણ એમ કે અને ઉપગમ્ય અને પાસે જઈને કહે છે કે ભગવાન અભિવાદ હે મહારાજ હું પ્રણામ કરું છું અભિવાદન કરું છું બરાબર હવે જો ભગવાન એટલે એ ભગવાન મહારાજ ભગવાનની જેમ પૂજાય છે બ્રાહ્મણો એટલે એ કહે છે કે એહી એહી વત્સ એને કહે છે કે આવ આવ પુત્ર એને આવકાર આપે છે એહી એહી વત્સ આવ આવ પુત્ર તો એનો આભાર માને છે જેમ આપણે ઇંગ્લિશમાં બોલીએ ને થેન્ક યુ થેન્ક યુ ઓકે ઇંગ્લિશમાં થેન્ક યુ બોલીએ આપણે પણ સંસ્કૃતમાં બોલાશે અનુગૃહિત અસમી હા અસમી એટલે હું છું અને અનુગૃહિત એટલે આભારી બરાબર શું કહે છે કે હું આભારી અનુગૃહિત અસમી એટલે કે છે કે હું આભારી થયો છું બરાબર અને પછી રાજા રાજાને આને હજુ રાજાને મળ્યો નથી પહેલાં પ્રણામ ભગવાન એટલે કે બ્રાહ્મણને કર્યા છે ત્યારે રાજા સામેથી બોલાવે છે કે જે એહી પુત્ર હા વિરાટ રાજા કે છે આ પુત્ર અને આત્મગતમ જો રાજાને પોતાનું સન્માન તો હોય ને પોતાનું માન સન્માન હોય એટલે જ્યારે એને આને પ્રણામ ના કર્યા રાજાને ત્યારે રાજા શું વિચારે છે જુઓ કથમ મામ ન અભિવાદયતી સંધિ કે છે કે આ મને કેમ પ્રણામ કરતો નથી મામ મને કથમ એટલે કેમ હા અભિમન્યુની સામે એમ બોલતો નથી પણ મનમાં વિચારે છે કે આ મને કેમ પ્રણામ કરતો નથી અહો ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર અયમ ક્ષત્રિય કુમાર આ ક્ષત્રિય કુમાર ખલું એટલે ખરેખર ઉત્સિકત એટલે અભિમાની છે ઉછાંત છળો છે હા અહો અરે કે છે કે આ ક્ષત્રિય કુમાર તો ઉછાંત છડો છે અભિમાની છે અને અહમ અશ્ય દર્પ પ્રસમનમ કરોમી હવે જો એ અભિમાની છે દર્પ દર્પ એટલે અભિમાન તો અહમ એટલે હું અસ્ય એટલે આનું હું એના દર્પ એટલે અભિમાનનું પ્રસમનમ કરોમી એટલે શાંત કરું છું બરાબર આવું મનમાં વિચારે છે બોલતા નથી આત્મગતમ એટલે મનમાં આ શબ્દ આપણે આગળ જોઈ ગયા તો કે છે કે હું એના અભિમાનનું સમન એટલે શાંત કરું છું અને પછી પ્રકાશમ એટલે મોટેથી કે છે અથ કેન અયમ ગૃહ ગૃહિત હવે ફરી કે છે કે અથ હવે કેન અયમ અયમ એટલે આ કેન એટલે કોણા વડે અને ગૃહિત એટલે ગ્રહણ કરાયો એટલે પકડાયો હવે રાજા કે છે કે આ કોણા વડે પકડાયો બરાબર તો હવે આપણને કોઈ વર્ગમાં વાત કરે શિક્ષક કે આટલું સુંદર કામ કોણે કર્યું અરે વાહ આ દાખલો કોણે ગણ્યો આ જવાબ કોણ લાવ્યો ઓહો આ નામરૂપો કોણ સુંદર તૈયાર કર્યા તો જોઈને આવડતા હોય તો તરત શું કહે સાહેબ મેં કર્યા મેં મેં કર્યા સાહેબ મેં મેં કર્યા સાહેબ મેં હા મેં કર્યા આમ આપણે તરત આંગળી ઊંચી કરીએ શું કરીએ આંગળી ઊંચી કરીએ તો અહીં આવું અભિમન્યુને પકડવાનું કામ તો ભીમે કર્યું તે ભીમે કર્યું છે બરાબર અને ભીમ અને એ બધા જે છે એ એમના દરબારમાં છે એમના આશ્રયમાં છે એમના બરાબર આશ્રય છે એટલે તરત જ ભીમસેન પોતાનું ક્રેડિટ લેવા માટે શું કહે છે મહારાજ મયા બલ્લવેન હા તરત કહે છે કે મયા બલ્લવેન મેં બલ્લવે એટલે મારા બલ્લવ વડે બરાબર એટલે કહે છે કે હે મહારાજ મેં બલ્લવે એટલે ભીમસેનનું નામ અહીં કયું છે બલ્લવ રસોયો છે અને રસોયાનું એ પાત્ર નિભાવે છે બરાબર બધા રૂપમાં છે આપણે શરૂઆતમાં વાત કરી તો કહે છે કે હે મહારાજ મેં બલ્લવે હવે અભિમન્યુ કે છે કે બલ્લવ સાચા પણ એ કહે છે કે અશસ્ત્ર કથ્યતામ હજ્ઞાથનો ઉપયોગ છે કે અશસ્ત્ર એટલે ન શસ્ત્ર શસ્ત્ર વિનાનો ઇતિ એમ અને કથ્યતામ એટલે કહે બલ્લવ ન કહે શસ્ત્ર વિનાનો એમ કહે જો તું શસ્ત્ર વિનાનો હતો એટલે હું તારા શરણે થઈ ગયો અભિમન્યુ ભીમસેનને આવું કહે છે વલ્લભને આવું કહે છે કે અશસ્ત્રને ઈતિ કથ્યતા શસ્ત્ર વિનાનો એમ કહે બરાબર હવે જો આ વાત એને મંજૂર નથી એના તો બાહુઓમાં બળ છે બાહુબલી ભીમસેન હા ભીમની વાત છે એટલે એના અને આ એનાથી નાનો છે એટલે એને કહે છે શાંતમ પાપમ કે હે પાપી શાંત થા બરાબર હે પાપી શાંત થા સહજ મેં પ્રહરણમ ભૂજ મેં ભૂજૌ મારી બંને ભૂજા બરાબર કે છે કે મારી બંને ભૂજા સહજ એટલે સ્વાભાવિક રીતે પ્રહરણમ એટલે શસ્ત્ર હથિયાર બરાબર મેં એટલે મારી મારી તો બંને ભૂજા બંને હાથ સ્વાભાવિક રીતે જ શસ્ત્ર છે પ્રહરણમ એટલે શસ્ત્ર છે ધનુ તું દુર્બલય હય ગૃહ્યતે ધનુ એટલે ધનુષ્ય તું એટલે તો દુર્બલય હય ગૃહ્યતે એટલે દુર્બળો વડે જે એમનામાં બળ નથી દુર્બળ છે નિર્બળ છે એ દુર્બળો વડે કે છે કે ગૃહ્ય એટલે ગ્રહણ કરાય છે પકડાય છે ધનુષ્ય તો દુર્બળ લોકો પકડે છે મારા તો બંને હાથ સહજ એટલે સ્વાભાવિક રીતે પ્રહરણ એટલે શસ્ત્ર છે પોતાના હાથ પૂજા ઉપર જ એને અભિમાન છે પૂરો વિશ્વાસ છે એને બરાબર હવે આવી વાત કરી એટલે જ્યારે આ અભિમન્યુ તો અર્જુનનો પુત્ર છે એ જ્યારે નાનો હશે ત્યારે આ એના મોટા અંકલ કહેવાય બરાબર અને અભિમન્યુ સોરી યુધિષ્ઠિર બરાબર યુધિષ્ઠિર ભીમ અને અર્જુન આવી રીતે ત્રણ ભાઈઓ હતા એટલે આ વચ્ચે હતા મધ્યમ એટલે એમને મધ્યમ કહેવામાં આવતા મધ્યમ તાત મધ્યમ પિતાજી બરાબર અને પિતાજી મોટા હતા બરાબર એટલે આપણે કહીએ છીએ ને મોટા બાપા મોટા પપ્પા આવું કહીએ છીએ આપણા કુટુંબમાં એટલે કે છે કિમ ભવાન મધ્યમ તાત એને આવી વાત નાનપણમાં સાંભળી છે આ રીતે એટલે એને તરત જ એ બાળપણના સંસ્કારો એના જાગી ઉઠ્યા એટલે કે છે કે ભવાન એટલે તમે કિમ એટલે શું મધ્યમ તાત મારા મધ્યમ પિતાજી છો બરાબર મારા મધ્યમ પિતાજી છો યહ તત્તુલ્ય વદતી યહ એટલે જે તતતુલ્ય એટલે તમારી તુલ્ય એટલે જેમ અને વદતી એટલે કહે છે એ પણ તમારી જેમ બોલતા હતા હા તે તમારી જેમ બોલે છે એટલે હવે આ તો વાત સ્ટોરીમાં બહુ ટીસ્ટ ટ્વિસ્ટ આવી ગયું બરાબર સ્ટોરી મેં ટ્વિસ્ટ એસે આપણે બોલતા હૈ ને એસે કહેતે હૈ તો અહીં થોડુંક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આગળ વધી રાજાને પણ રસ પડવામાં એટલે મધ્યમની વાત આવી એટલે હવે બરાબર એટલે રાજા કે છે પુત્ર કહ અયમ મધ્યમ નામ હં નામનો મતલબ થાય આમ તો નામ એ આપણે કોઈનું નામ પાડ્યું હોય તો પણ નામ આવે અને નામનો બીજો મતલબ એટલે પણ થાય એટલે એ અવ્યય છે એટલે કે છે કે આ મધ્યમ એટલે કોણ અથવા મધ્યમ એટલે શું તો અભિમન્યુ કે છે શ્રુયતામ હવે એના આ મધ્યમ પિતાજી અભિ ભીમસેનની વાત કરે છે કે એનો પરિચય આપવા માટે કે આખી ભરી સભામાં કહે છે શ્રુયતામ સાંભળો યહ ખલુ જરાસંધમ પંચત્વમ અનયત સહ યહ જે ખલું એટલે ખરેખર જેને ખરેખર જરાસંધ નામના રાક્ષસને પંચત્વમ એટલે પાંચ તત્વોમાં વિલીન કર્યો એટલે આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે બરાબર અને એ પાંચ તત્વો કયા તો જે આપણે ભૂમિ પર રહીએ છીએ તે ભૂમિ બરાબર ભૂમિ ના હોય તો આપણો આધાર ના હોય પછી પાણી જળ બરાબર પછી વાયુ ઓક્સિજન ના હોય પછી અગ્નિ અને ઉપર આકાશ ના હોય તો આ પાંચ તત્વોનું બનેલું આપણું શરીર છે અને જ્યારે મૃત્યુ પામીએ ત્યારે એમ કહેવાય કે પાંચય તત્વોમાં એ ભળી જાય છે એટલે કે છે કે યહ તત્વ હા પંચત્ત્વમાં ન તેનો મતલબ કે પાંચ તત્વોમાં વિલીન કરવું એટલે એને મૃત્યુ પામ પમાડવું બરાબર એટલે કે છે કે જેને ખરેખર જરાસંધને માર્યો હતો સ એટલે તે બરાબર હવે આ વાત કરી છે અને એટલામાં જ તત્વ પ્રવેશતી ઉત્તર એટલે પછી ઉત્તર પ્રવેશે છે બરાબર તો અહીં જરાસંધની થોડી વાત તમને કરું કે જરાસંધ એટલે શું તો મહાભારત આપણે બધાએ જોઈ છે ટેલિવિઝનના માધ્યમથી વાંચી હશે દાદા દાદી પાસે કે નાના નાની પાસે સાંભળી હશે તો જરા નામની એક રાક્ષસી હતી અને સ્ટોરી એવી હોય કે એક રાજા નિસંતાન હતો એને બે રાણી હતી હવે એની એક રાણી એને લઈને જાય છે અને કોઈ ઋષિ એને એક ફળ આપે છે અને કહે છે કે તું પોતાની પત્ની રાણીને કહે છે કે આ ફળ ખવડાવી દેજે તો કહે છે કે તને પુત્ર થશે ઋષિ મુનિઓ બહુ કહેવાય કે એ સમયે ઋષિ મુનિ એટલે એમનું કરેલું એમનું બોલેલા વચન એ સફળ થતા બરાબર એટલા બધા એ પારંગત હતા એ વખતે ઋષિ પરંપરા હવે તો રહી નથી પણ ઋષિ મુનિ એ ખૂબ જ તેજસ્વી અને કહેવાય કે સફળ સાબિત થતા તો એ ફળ જ્યારે રાજા પોતાની એની રાણીને આપે છે બરાબર તો રાણીને એમ થયું કે લાવ ને હું એકલી ખાવું તો બીજી રાણી છે તો એને પણ અડધું આપું હા તો એને આખું ફળ ન ખાધું પણ શું કર્યું ફળના બે ભાગ કર્યા તો એને અડધો ફળ બીજી રાણીને આપ્યો હવે આ તો બંને ગર્ભવતી બની અને જ્યારે એમ કહેવાય કે સમય આવ્યો ત્યારે બંનેને પ્રસવ પીડા થઈ અને બંનેએ પુત્રને જન્મ આપ્યો પણ કઈ રીતે કે ભાઈ અડધું અડધું ફળ ખાધું હતું હા તો અડધું ફળ ખાધું હતું તો આ તો બંનેને પુત્ર જન્મ્યા પણ કેવા અડધા અડધા હા તમે કલ્પના કરી શકો એક પગ એક હાથ અને વચ્ચેથી આખા બે ભાગ હોય સીધે સીધા એવી રીતે અડધા અડધા બે ભાગ જન્મ્યા હવે આવા વિચિત્ર બાળક જન્મવાથી બધા લોકો ગભરાઈ ગયા હં રાજા રાજાનું પરિવાર આ બધા ગભરાઈ ગયા કે જે હવે શું કરવું આવા વિચિત્ર પુત્ર જન્મવાથી તો એમને એ એ બે ટુકડા હતા એ કચરામાં ઉકરડામાં ફેંકી દીધા બરાબર ઉકરડામાં ફેંકી દીધા અને ત્યાંથી તો ભાઈ જરા નામની રાક્ષસી નીકળી હા 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 રાક્ષસો તો કેવા હશે અટ્ટા કરે હા 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 તો જરા નામની રાક્ષસી નીકળી અને એને આ બે ટુકડા ઉપર નજર પડી બાળકના બે નાના ટુકડા બે થયેલા હતા એને એને સાંધી દીધા બરાબર ટેભા ભર્યા હા સોયથી એને ટાંકા લીધા અને એને તો બે ટુકડા જોઈન્ટ કર્યા અને મંત્ર તંત્ર વિદ્યા કરીને એ બાળક ભેગો કરી દીધો અને બાળક હસવા લાગ્યું હવે આ તો રાક્ષસી જરા નામની રાક્ષસી આ પુત્રને એમ કહેવાય કે ફરી એક નવું જીવન આપ્યું આ રીતે અને એને પછી મોટો કરે છે અને રાક્ષસીનો પુત્ર એટલે જરાએ તેને સાંધ્યો એટલે એનું નામ પડી ગયું જરાસંધ ઓકે તો આ જરાસંધ નામનો રાક્ષસ એ પછી ભીમ માટે એમ કહેવાય કે દુર્યોધનના પક્ષમાં જાય છે અને દુર્યોધન સામે લડે છે અને એમ કહેવાય કે ભીમને બહુ મુશ્કેલી પડે છે એને મારવામાં કારણ કે જે રીતે એને સાંધીને એને જીવન આપ્યું છે બરાબર જે રીતે એને જીવ આપ્યો છે તો એ જ રીતે કે છે કે એનું મૃત્યુ પણ એ રીતે જ લખાયેલું છે કે એના બે ફાડ કરવા પડે બે પગથી એને આંખો ફાડી દેવો પડે તો આ વાતની ખબર માત્ર કોણે હોય છે હં કૃષ્ણ ભગવાનને હં જે રાજનીતિમાં પારંગત હોય પોલિટિક્સમાં એ ભગવાનને ખબર હોય છે એટલે જ્યારે બંને વચ્ચે યુદ્ધ થાય છે બરાબર અને બંને વચ્ચે યુદ્ધ થતું હોય ત્યારે એકવાર એ ઘણું મારે છે પછી એને રા કૃષ્ણ ભગવાન ઈશારો કરે છે ઊભા ઊભા એક પત્તું લે છે અને એના બે ભાગ કરે છે અને પછી બે ટુકડા આમ કરીને સમજાવે છે કે તું એના પગથી બે ટુકડા કરી ના તો ભીમ એમ પણ કરે છે પગથી એના બે ભાગ કરી દે છે પણ જેવા નાખે છે ત્યારે બે ટુકડા પાછા જોઈન્ટ થઈ જાય છે અને પછી આ રાક્ષસ ખડખડાટ હસવા લાગે છે મજા આવીને તો આ રાક્ષસ ફરી હસવા લાગે છે હવે આવું બે ત્રણ વાર કરે છે ત્યારે હવે એમ થાય છે કે આને કઈ રીતે મારવો બરાબર ફરી એ જુએ છે કે કૃષ્ણ ભગવાન ઊભા ઊભા શું ઈશારો કરે છે તો એ ફરી બે પાંદડાના બે ટુકડા કરે છે અને વિરોધ દિશામાં નાખે છે બરાબર એક આ બાજુ અને એ બીજું આ બાજુ એમ વિરોધ દિશામાં જ્યારે નાખે છે અને ભીમ પછી આ કાર્ય કરે છે એના બે ભાગ કરે છે અને એક આ બાજુ અને એક બીજી બાજુ એમ વિરોધ દિશામાં નાખે છે અને આ રીતે જરાસંધને તે હણે છે એટલે કે મારે છે તો આ સ્ટોરી મહાભારતમાં આવે છે એટલે અહીં જરાસંધની વાત આવી એટલે મને થયું કે લાવો હું તમને બધાને એની વાત કરું એની સ્ટોરી કહું બરાબર તો હવે આ આપણે સ્ટોરીને આગળ વધારીએ હવે જે ઉત્તર ઉત્તર એટલે પુત્ર આપણે પ્રશ્નનો ઉત્તર નહીં હા અને ઉત્તર એ નહીં પણ ઉત્તર એ વિરાટ રાજાનો પુત્ર છે બરાબર એને પુત્રીનું નામ છે ઉત્તરા અને પુત્રનું નામ છે ઉત્તર બરાબર તો જે ગાયોનું અપહરણ થયું હતું એમાં એ રાજા નહીં પણ એના પુત્રને મોકલવામાં આવ્યો હતો તો એ પછી હવે પ્રવેશે છે બરાબર અને પછી ઉત્તર પ્રવેશીને કહે છે તાત અભિવાદ એ પિતાજી હું પ્રણામ કરું છું એટલે રાજા કહે છે આયુષ્યમાન ભવ પુત્ર એ પુત્ર આયુષ્યમાન ભવ તું દીર્ઘાયુ થા બરાબર દીર્ઘાયુ થા આયુષ્યમાન ભવ અને હવે કહે છે અપી અપીથી શરૂઆત થાય એટલે પ્રશ્નવાચક બને છે કે પૂજિતા કૃત કર્માન યોધા એટલે તને જે યોદ્ધાઓએ મદદ કરી હા કૃત કર્માને એટલે જેને પરાક્રમના કાર્યો કર્યા છે એવા યોદ્ધાઓને કહે છે પૂજિતા હા એટલે પૂજ્યા એમના પૂજી પૂજા કરી કે જેને આપણને જીત અપાવી હોય તો આપણે એની પૂજા કરવી જોઈએ બરાબર તો કહે છે કે શું પરાક્રમના કાર્યો કર્યા એવા યોદ્ધાઓને તે પૂજ્યા તો ઉત્તર કે છે પૂજિતા હા એટલે કહે છે કે પૂજ્યા એમની પૂજા કરી એટલે કે પૂજ્યા અને પૂજ્ય તમસ્ય ક્રિયતામ પૂજા હવે તમ તર અને તમ બરાબર બેમાં શ્રેષ્ઠતા બતાવવી હોય તો સંસ્કૃતમાં તર પ્રત્યય આવે અને બધાની અંદર કોઈ શ્રેષ્ઠ બતાવવું હોય તો એના માટે તમ આવે તો પૂજ્યતમ એટલે જે સૌથી વધારે પૂજનીય છે એની કહે છે કે પૂજામ ક્રિયતામ એટલે કરવામાં આવે જે સૌથી શ્રેષ્ઠ છે સૌથી વધારે પૂજનીય છે તેની કહે છે પૂજા કરવામાં આવે તો રાજા કહે છે પુત્ર કશ્ય એ પુત્ર કોની બરાબર તો ઉત્તર કે છે ઇહ અત્ર ભવત ધનંજયસ્ય બરાબર ઇહ અત્ર ભવત ધનંજયસ્ય કે છે કે અહી આ ભવત એટલે શ્રીમાન ધનંજયની અને ધનંજય શબ્દ આપણે આગળ જોઈ લીધો છે અર્જુન માટે વપરાયો છે એટલે અર્જુન અને ભીમ એ બંને કહે છે કે આ યુદ્ધમાં મદદ કરવા ગયા હતા અને પછી યુધિષ્ઠિરને પકડી લાવ્યા હતા એ આપણે સ્ટોરી જોઈ લીધી છે તો ઉત્તરે હવે સ્પષ્ટ કર્યું કે આ શ્રીમાન ધનંજયની હવે રાજા કહે છે કથમ ધનંજય કેમ ધનંજયની રાજાને તો આ બધી ખબર નથી વિરાટ રાજાને બરાબર એટલે કે છે કે કેમ ધનંજયની તો હવે જુઓ ઉત્તર એનો જવાબ આપે છે કે છે અથકિમ અથકિમે અવ્યય છે હા જેમાં કોઈ વ્યય ફેરફાર ન થાય એને આપણે અવ્યય કહીએ છીએ તો અથક એમનો મતલબ છે હાંસતો અથવા હાજી એટલે કે જે હાંસતો અત્ર ભવતા એટલે આ શ્રીમાને સ્મશાનાથક એટલે સ્મશાનમાંથી એમના પોતાના જે શસ્ત્રો હતા અને શસ્ત્રો એમની ઓળખ હતી જો શસ્ત્રો જોડે રાખે તો તો ઓળખાણ થઈ જાય અને આ તો બધા અજ્ઞાત વેશમાં હતા એટલે એમને પોતપોતાના જે શસ્ત્રો હતા જેમ કે અર્જુન હતો તો એ એક શ્રેષ્ઠ ધનુર્ધર હતો ધનુષ્યધારી હતો તો એને ધનુષ્ય બાણ વગેરે ભીમ હતો તો એની ગદા યુધિષ્ઠિર હતો તો એનો ભાલો આ બધા વખણાતા હતા તો એમને આ બધા સ્મશાનમાં દાટીને દાટી દીધા હતા સ્મશાનમાં ખાડો ખોદીને એટલે જુઓ આ શ્રીમાને કહે છે સ્મશાનાત એટલે સ્મશાનમાંથી નિજ ધનુ એટલે પોતાનું ધનુષ્ય અને તૂણી બરાબર તૂણી એટલે બાણ એટલે પોતાનું ધનુષ્ય બાણ ચ અક્ષય સહાયકે અક્ષય એટલે જેનો ક્ષય ન થાય અને સાયક એટલે ભાથો જે આમ પાછળ મૂકવામાં આવે છે ને જેની અંદર બાણ બધા પડ્યા રહેતા હોય છે એને શાયક એટલે ભાથો કહેવાય અને એ બે બે બંને બાજુ પાછું એવું નહીં એક નહીં પણ બંને બાજુ એટલે દ્વિવચન છે અને ખૂટે નહીં તેવા બે ભાથાવાળા ચા દાય એટલે ચ પ્લસ આદાય સંધિ થઈ છે બરાબર દાય એટલે આપવું ને આ એટલે લેવું તો કે છે કે ખૂટે નહીં તેવા બે ભાથાવાળા ધનુષ્ય અને બાણ કે છે આદાય એટલે લઈને ભીષ્માદય એટલે ભીષ્મ વગેરે નૃપાહા નૃપાહ એટલે રાજાઓને ભગનાહા ભગનાહા એટલે ભગાડ્યા બરાબર એમની સામે યુદ્ધ કર્યું એટલે એમને બધાને ભગાડ્યા અને વયમ ચ પરિરક્ષિતા ચ અને અને વયમ એટલે આપણને આપણી પરિરક્ષિતા એટલે રક્ષા કરી અને આપણી રક્ષા કરી હવે આ બધી વાત રાજાને ખબર પડે છે કે આ શું ચાલી રહ્યું છે બરાબર એટલે રાજા કે છે એવે તત હા એમ છે બરાબર એ તત એટલે આ ને એવમ એટલે એમ હા એમ છે અને હવે જ્યારે ખબર પડી જ ગઈ છે કારણ કે એને જે આંગળીનો ઇશારો કરી અને કોની સામે બતાડ્યું કે કોણ આ યુદ્ધમાં અમને જીતાડવા આવ્યા હતા તો એ વૃહનલા અને બલ્લવ એટલે અર્જુન અને ભીમ બંને હતા એટલે હવે તો ઓળખ થઈ ગઈ આપણે આગળ વાત કરી કે પાંચ પાંચરાત્રિ એવું પંચરાત્રમ નાટક છે અને અજ્ઞાતવાસ પૂરો થવામાં પાંચ રાત્રિ અને પાંચ દિવસ બાકી હતા બરાબર એ આપણે વાત કરી તો હવે જો બ્રોહનલલા કહે છે પ્રસિદ્ધ હતું પ્રસિદ્ધ હતું મહારાજ હવે જ્યારે ખબર પડી જ ગઈ છે તો કહે છે કે હે મહારાજ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ બરાબર અને પછી ઉત્તર કહે છે કે વ્યપનાયતું શંકામ હવે જો કોઈનામાં શંકા હોય આ વિશે તો કહે છે કે વ્યપનયતું એટલે અપનાય એટલે દૂર કરવું તો કહે છે કે તમારી શંકા હોય તો સંદેહ હોય તો દૂર કરો અયમ એવ ધનુર્ધર ધનંજય અયમ એટલે આ એવ એટલે જ કે છે આજ જ ધનુર્ધારી ધનંજય છે બરાબર તો આ રીતે જે ઉત્તર છે એ આંગળીનો ઈશારો કરીને કહે છે કે આજ જ ધનુર્ધારી ધનંજય છે એટલે કે અર્જુન છે અને હવે બ્રુહન્નલા જે સ્ત્રી વેશે રહેલી છે એ કહે છે કે યદી અહમ અર્જુન જો સમજજો જો હું અર્જુન છું તો પછી કે છે સામે કહે છે કે તરફી અયમ ભીમસેન હા એનો ભાઈ તો કહે છે કે આ ભીમસેન છે વલ્લભની સામે કહે છે કે આ ભીમસેન છે અને એક સલાહકાર તરીકેનું કામ કરતા હતા યુધિષ્ઠિર સૌથી મોટા ભાઈ જે એક સલાહકાર માર્ગદર્શકનું કામ કરતા હતા રાજાના અને એની સામે આંગળી કરીને કહે છે અયમ ચ રાજા યુધિષ્ઠિર હા અને કહે છે કે આ રાજા યુધિષ્ઠિર છે સૌથી મોટા ભાઈ બરાબર યુધિષ્ઠિર છે અને હવે તો અભિમન્યુને તો અહીં પોતાના પિતા પિતાના બે મોટા ભાઈઓ પછી નકુલ સહદેવ પણ હતા એમની પત્ની દ્રૌપદી બરાબર પાંચેય ભાઈઓની પત્ની દ્રૌપદી એ પણ ત્યાં હોય છે બરાબર એ પણ દાસીનું સેવિકાનું કામ કરે છે તો આ તો આમનો આખો પરિવાર મળી ગયો અને પરિવાર સાથે મુલાકાત થવાથી બરાબર અભિમન્યુ જુઓ શું કહે છે ઈહ અત્ર ભવંતમ મેં પિતરહ હા ઈહ અહી શ્રીમાન અત્ર ભવંતમ અત્ર એટલે અહીં અને અત્ર એટલે આપ અને ભવાન શબ્દ મધ્યમ પુરુષ માટે છે એટલે ભવંતમ શબ્દ ભવંત એટલે આપ શ્રીમાન મેર મારા પિતૃઓ મારા વડીલો છો હા અહીં આપ શ્રીમાન મારા વડીલો છો તેન ખલુ તેથી ખરેખર અને શ્લોક છે છેલ્લે શું કહે છે કે મયા ન ઋષિયંતી હા ન રુસિયંતી મયાક ક્ષિપતા અંદરો અંદર બંને વચ્ચે વાર્તાલાપ થયો હતો થોડા આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા હતા હા એટલે કે છે કે મયા મારાથી આક્ષેપ કરાયેલા બરાબર ન ઋષિયંતી એટલે રોષે ભરાતા નથી બરાબર અને હસંતચક ક્ષિપંતી મામ અને ક્ષિપ એટલે ફેંકી દેવું ક્ષિપ એટલે અપમાનિત કરવું એવું પણ થાય અને કહે છે કે મામ ક્ષિપન્તી મને અપમાનિત કરતાં હસંત એટલે હસી કાઢે છે બરાબર ઓકે તો કહે છે કે મારાથી આક્ષેપ કરાયેલા ન ઋષ્યંતી એટલે મારી પર રોષે ભરાતા નથી ક્રોધે થતા નથી અને હસંત જ ક્ષિપંતી મામ અને મને અપમાનિત કરતા તેઓ હસી કાઢે છે અને છેલ્લે એનું ટાઇટલ આવે છે કે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ સુ પ્લસ અંત એટલે સ્વંતમ સુઅંત એટલે સારો અંત આપણે વાત કરી હતી ને કે ફિલ્મ જોવા ગયા હોઈએ અને છેલ્લે એનો એન્ડ સારો હોય અને ફિલ્મ આખી સારી હોય તો આપણા પૈસા વસૂલ પૈસા વસૂલ થઈ જાય બરાબર તો દિષ્ટયા એટલે સદભાગ્ય નસીબ જોગે ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ સુઅંતમ એટલે સુખાંત થયું છે અહીંયા અપહરણ થયું તો એ એના માટે અભિમન્યુ માટે તો સારું થયું કે એને તો આ બધા પોતાના વડીલો સાથે મુલાકાત થઈ એટલે એનું આ ટાઇટલ ક્લિયર કરે છે શીર્ષક છે જેનું કે સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાન થયું છે પિત્તરો એટલે પિતરહ વિસર્ગનો ઓ થયો છે કે પિતરહ એને દર્શિતા હા એને એટલે જેણે જેને કહે છે કે મારા પિતર એટલે વડીલો દર્શિતા એટલે મને બતાવ્યા છે મારી સાથે મુલાકાત કરાવી છે જેને મારા વડીલો બતાવ્યા છે બરાબર જેને મારા વડીલો સાથે મુલાકાત કરાવી છે ઓકે તો આ રીતે અહીં આ અભિમન્યુને એના પિતા બ્રુહનલલા એટલે કે જે અર્જુન છે એના પિતા વલ્લભ એટલે ભીમ યુધિષ્ઠિર બરાબર આમ બધા એમને અહીંયા એની મુલાકાત થાય છે એમના વડી એના પિતા વડીલો બધા જોડે એટલે એક બહુ ખુશ થઈ જાય છે એટલે કે છે કે સદભાગ્ય ગાયોનું અપહરણ હતું એ મારા માટે તો કેવું છે હેપી સુખાંત થયું છે એનો સારો અંત આવ્યો છે કે એનું ટાઇટલ આપણે ક્લિયર થાય છે અને હવે જુઓ છેલ્લે હવે અભિમન્યુ પોતાનું નમ્રતા બતાવે છે વિનય બતાવે છે અને કે છે ઇતિક્રમેન સર્વાન પ્રણમતિ હવે આપણે જોઈએ કે રાજદરબારમાં કેવું હોય વચ્ચે બરાબર આગળ ઊંચા ભાગ ઉપર સિંહાસન ઉપર રાજા બેઠા હોય અને એની બંને બાજુ જે હરોળ હોય બે બાજુ એ છેક સુધી બધા મંત્રીઓ અને રાજાઓ ક્રમશઃ બેઠા હોય આ રીતે રાજદરબાર ભરાતો હોય તો ઇતિક્રમેન સર્વાન પ્રણમતિ હવે જો કેટલો વિનય દાખવે છે એ ક્રમેન એટલે વારાફરતી સર્વાન એટલે બધાને પ્રણમતી એટલે પ્રણામ કરે છે અભિમન્યુ બધાને પ્રણામ કરે છે અને સર્વે તસ્મય આશીર્વાદન વધતી અને બધા તેને આશીર્વાદ આપે છે આશીર્વાદ બરાબર સર્વે તસ્મય આશીર્વાદન વધતી બધા તેને આશીર્વાદ આપે છે અથવા કહે છે બરાબર તો આ લેસન જે હતું એ આપણે અહીંયો પૂર્ણ કરીએ છીએ બરાબર એમ કહેવાય કે આ વાત સ્ટોરી આગળ શું હોય તો એમ કહેવાય કે અહીં અભિમન્યુ આટલો વિનય વિવેક દાખવે છે અર્જુનનો પુત્ર ખૂબ જ કુશળ અને કહે છે કે ધનુર્ધારી અને બાણાવળ હોય છે બાણાવળી તો એની સાથે વિરાટ રાજા પોતાની પુત્રી ઉત્તરા એ ઉત્તરાના લગ્ન કરે છે હા આની આગળની સ્ટોરી એવી છે કે અભિમન્યુ સાથે ઉત્તરાના લગ્ન કરવામાં આવે છે હા તો ઘણી બધી મોટું વિશાળ કાય મહાભારત એ મહાકાવ્ય છે અને એમાં તો આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે તો કવિ ભાષે એમ કહેવાય કે થોડા ઘણા સુધારા વધારા સાથે આ નાટક બનાવ્યું છે જેનું આપણે બે ભાગમાં આજે અનુવાદ કર્યું બરાબર પહેલો ભાગ આપણે જોયો આજે બીજો ભાગ જોયો તો ઘરે રહીને તમે એનું સ્વાધ્યાય કાર્ય કરજો એનું ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ ગુજરાતીમાં લખી દેજો સંસ્કૃત લખવાની જરૂર નથી પણ ગુજરાતીમાં આખો અનુવાદ લખી દેજો એકવાર અને એનું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો જ્યારે પણ ખબર ના પડે તો તમે આ વિડીયો ફરી ફરીને જોઈ શકશો બરાબર તો સર્વ મિત્રોને મારા જય રાજા રામ બરાબર સર્વ મિત્રોને મારા ફરીવાર જય રાજા રામ